सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय सर्वे वाला भक्तों ने हेतपूर्वक जय श्री स्वामीनारायण वाला भक्तों गढ़ा अंत्य प्रकरणनो छत्रिशमु वचनामृत चाली रह्यो छे वैशाख सुधी पड़वाने दिवस भगवान श्रीहरि गढ़पुरनी अंदर दादा खाचरना दरबार थी लक्ष्मीवाड़िए ओटा उपर जईने बिराजमान थया छे अने ओटा उपर जईने महाराजे एम बात करी छे एक प्रश्न पूछ्यो छे के जीवने कल्याणना मार्गने विषे ज्यारे आ जीव चाल्यो छे त्यारे कल्याणना मार्गमां कोई रीते क्यारेय विघ्न न आवे एवुं कल्याण माटेनुं असाधारण साधन शुं छे अने एक एवो कयु साधन छे के जे कल्याणना मार्ग में गम्मे एटलो चालतो होय तो पण एने नुकसान थया विना न रहे एवुं शुं छे परमहंसो वते ज्यारे उत्तर थयो नहीं त्यारे श्रीजी महाराजे स्वयं एनो उत्तर कर्यो के पुरुषोत्तम भगवान ने ब्रह्म ज्योतिना समूहने विषे अनादि साकार मूर्ति समझवा अने सर्वे अवतार ते एना छे एम जे समझवु ए कल्याणनु असाधारण साधन छे मोक्षना मार्गनो प्रथम मुद्दो पुरुषोत्तम नारायण ने सर्व अवतारना अवतारी सर्वोपरि अक्षरधामना अधिपति चिदाकाश मध्य सिंहासनस्थ हमेशने माटे समझवा तेजने मध्य महाराज ने जोवा मानवा અને હંમેશને માટે એ બ્રહ્મજ્યોતિને વિશે રહેલી એ મૂર્તિને દિવ્ય જાણી એના દિવ્ય આનંદમાં ડૂબેલા રહેવું એ કલ્યાણ માટેનું અસાધારણ સાધન છે કહેતા એ મૂર્તિને સર્વ અવતારના અવતારી એવું સ્વરૂપ જાણવું એના જેવું પૂર્વે કોઈ સ્વરૂપ હતું નહીં આજે કોઈ છે નહીં ભવિષ્યમાં કોઈ હશે નહીં સ્વામિનારાયણ એક અને માત્ર એક જ છે જે ગઈકાલે આપણે સમજ્યા આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રી પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા અને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને તે પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો જે એ બ્રહ્મજ્યોતિને વિશે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર પ્રત્યક્ષ શબ્દ પોતા માટે વાપરે છે જ્યારે જ્યારે પણ વચનામૃતમાં પ્રત્યક્ષ શબ્દ આવે છે એ શ્રીજી મહારાજે પોતા માટે જ વાપરેલો છે પ્રત્યક્ષ એટલે કે તમારી નજરની સામે
તમને જે મળ્યા છે તે એવું અહીં આગળ શ્રીજી મહારાજ પોતાના વચનોમાં જ પોતાનો પરિચય આપે છે કે બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે જે સ્વરૂપ છે કે જેના બધાય અવતારો છે, જેમાંથી અવતારો થયા છે અને પાછા લીન થાય છે, કહેતા એના તેજમાં તમામ અવતારોનું તેજ લીન થઈ જાય એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જે તેજના સમૂહને મધ્ય છે, એ જે છે તે પ્રત્યક્ષ ભગવાન. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે એ જે છે તે જ હું છું. એ પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો. કયો ભાવ? સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી, સર્વોપરી, એ ભાવથી એ ભગવાનનો આશરો કરવો, આશ્રય કરવો. આ કલ્યાણનું અસાધારણ સાધન છે. મોક્ષના માર્ગમાં વાલા ભક્તો અનેક પ્રકારના સાધનો છે, પણ શાસ્ત્રની અંદર ગરડા પ્રથમનું 33મું વચનામૃત કે સિવાય તમે બીજા ગમે તે વચનામૃતોની અંદર જોવો તો સહેલામાં સહેલો ઉપાય શ્રીજી મહારાજે જ્યારે જ્યારે પણ સહેલામાં સહેલો પ્રથમના 33માં મહારાજ કે કલ્યાણને અર્થે એક સાધનમાં બધાય સાધન આવી જાય એવું જો કોઈ સાધન હોય તો ભગવાનનો આશરો છે, આશરો છે. બહુ સમર્થ, બહુ મોટા મહારાજનો આપણને આશરો છે, બહુ મોટા મહારાજનો. એ મહારાજને ભાવે કરીને આપણે પકડી રાખવાના છે, એ મહારાજની અંદર ભાવે કરીને આપણે જોડાવાનું છે. ભગવાનનો એવો દ્રઢ આશરો હોય, ભગવાનના આશરે કરીને જ બધું થાય. ભગવાનનો આશરો હોય તો એક બેઠો હોય તો લાખ લાગે. મામા, હા, મહારાજે કહ્યું જ્ઞાની પુરુષનું લક્ષણ છે, એકલો બેઠો હોય તો એમ લાગે લાખો માણસની વચ્ચે બેઠો છું, અને લાખ માણસની વચ્ચે બેઠો હોય તો લાગે એકલો બેઠો છું. ભગવાનના આશરે કરીને તો વાદળ જેવા દુઃખ પણ જીવના ટળી જાય છે. એક આ જગતની અંદર જીવ જીવ કે આશરે, જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર આશરે ક્યું બિગડેગા કાજ. આ જગતની અંદર એવું છે કે એક જીવનો આશરો હોય, એક રાજાના આશરે બેઠેલો વ્યક્તિ એનો રૂઆબ ચલાવતો હોય, એક નેતાના આશરે બેઠેલો વ્યક્તિ એનો રૂઆબ ચલાવતો હોય, જો જીવ જીવના આશરાથી આટલા પાવરમાં હોય તો જેને ભગવાનનો આશરો થયો છે એને તો કેટલો પાવર જોઈએ. એટલે અહીં આગળ શ્રીજી મહારાજ એમ કહે છે કે પ્રત્યક્ષ ભગવાનનો ભાવે કરીને દ્રઢ આશરે, ભાવે કરીને એવો આશરો કે જે ક્યારેય પણ ડગે જ નહીં, ક્યારેય પણ ડગે નહીં. સુરાખાચરને મહારાજે પૂછ્યું, સુરાખાચર તમને કેટલી ખબર પડે ભગવાનમાં? સુરાખાચર કે મહારાજ, જો મને કાંઈ જાજી શાસ્ત્રની ખબર પડે નહીં, મને એટલું ખબર છે અમે તમારા ને તમે અમારા. આને આશરો કહેવાય, ભાવે કરીને, સમજણપૂર્વકનો આશરો એવું અહીં નથી કહેતા. ભાવથી એક બસ કોઈને કોઈ વ્યક્તિમાં ભાવ થઈ જાય તો એને એમ થઈ જાય કે બસ એના માટે હું શું ના કરું, એ છે મારા માટે સર્વસ્વ છે, એ બધું જ મારી રક્ષા કરશે, એવો આશરો દ્રઢ થઈ જાય છે કોઈને કોઈ પ્રત્યે ભાવ થાય તો. એમ ભગવાન પ્રત્યે જેને ભાવથી આશરો થઈ જાય કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે એ મારી બધી રીતે રક્ષા કરશે, તો અહીં આગળ કહે છે એના કલ્યાણમાં ક્યારેય પણ વિઘ્ન ના આવે. 12 પટોળીની અંદર એક ખીમા ડોબરિયા કરીને હરિભગત હતા. તે 12 પટોળીની અંદર કોઈ ગુજરાતનો બ્રાહ્મણ આવેલો ને આ ગામના પાદરમાં રહે, ભિક્ષા કરે, ભિક્ષા કરીને જે આવે એમાંથી ખાય. એમાં એક વખત ખીમા ડોબરિયા ને ઘેર પહોંચ્યો. એને ખીમા ડોબરિયા પણ કે ને ખીમો વાઘ પણ કે, વાઘ ને વરુણ બધી કાઠિયાવાડમાં અટકો હોય ખબર ને અલ્પેશ ભગત, વરુ પણ અટક હોય. હું લંડન ગયો તો ઓલા કે વરુ આવ્યા કે નહીં, મેં કીધું આ વરુ કોણ વરી, વરુ અહીંયા કરતો કે વરુ મળવા આવ્યા હતા. ગુરુજીએ પૂછ્યું મને ઈસ્ટ લંડન મંદિરમાં, મને કે વરુ મળવા આવ્યા હતા, મેં કીધું વરુ. પછી મેં પૂછ્યું ભાઈ આ વરુ કોણ છે, તો કે વરુ અટક હોય.
વાઘ અટક હોય ખબર નહીં એના વડવાઓએ ક્યાંક કોક વરુ પકડ્યું હશે કે વાઘ પકડ્યા છે, આની ઉપરથી વાઘ અટક પડી છે, સાના ઉપરથી વરુ પડી છે એનો ઇતિહાસ મને નથી ખબર, હશે તો ખરો. પણ એને ખીમા ડોબરિયા અને ખીમા વાઘ તરીકે પણ એ સત્સંગની અંદર એનું નામ છે પ્રચલિત. એ ભગતને ઘેરા બ્રાહ્મણ જઈને એના ઘરવાળાને કે તારા ધણી ઉપર પણોતી બેઠી છે, કે ઓલી એની ઘરવાળી કે પણોતી બેઠી હોય તો શું થાય, તો કે પણોતી બેઠી હોય ને તો ગામત્રા કરવા પડે, પણોતી બેઠી હોય તો ગામત્રા કરવા પડે, અને કે એક ગામથી બીજે ગામ બધો વસવાટ લઈને ફર્યા કરવું પડે, આમ કીધું. ત્યારે એની ઘરવાળી કે મારો ધણી તો ચાર રોટલા ખાય શેર દૂધ પીને ઊંઘી ગયો છે, કે પણોતી તો તને બેઠી છે, ગામડે ગામડે તારે ફરવું પડે છે, કે તારા દોરા કર મારા રહેવા દે. આ ભાવે કરીને આશરો કહેવાય. અમારે તો ભગવાન સ્વામિનારાયણનો આશરો છે, એટલે અમારે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કશું ના ખપે, અને કલ્યાણની અંદર ક્યારેય વિઘ્ન ના આવે. શ્રીજી મહારાજ કહે છે, કલ્યાણનું અસાધારણ સાધન બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે જે ભગવાન છે એનો આશ્રય ભાવે કરીને કરવો, ભાવથી બસ. એ ભગવાન છે, એ મહારાજ છે, બહુ સમર્થ છે, એનો મારે આશરો છે, એનો મારે આશરો છે, એટલે એ આશ્રય કરીને મારું ચોક્કસ કલ્યાણ થશે. એ ભગવાન છે, મારી રક્ષા ચોક્કસ કરશે. ક્યારેય પણ એમાં શંકા ના થાય, જેના પ્રત્યે ભાવ હોય ને એમાં ક્યારેય શંકા કુશંકા ના થાય, એમાં તો વિશ્વાસ જ હોય કે એ જે કરતા હશે એ મારું સારું જ કરતા હશે. આશરો કોનું નામ મહારાજ, કે જેમાં પોલ ના જોઈએ, પોલ ના જોઈએ. આ જીવને એવું કે ભગવાન કંઈક સારું કરે તો કે મહારાજ બરાબર છે, તમારો આશરો છે મારે, પણ ક્યારેક કંઈક આપણું ધાર્યું હોય એનાથી ઉલટું કરે, અને ત્યારે આપણે જે ધાર્યું હોય એનાથી બધા પાસા ઊંધા પાડે, એમાં પણ એમ થાય કે મારા મહારાજ જે કરતા હશે બરાબર કરતા હશે, મને ના ખબર પડે પણ એ કરે બરાબર કરે. શ્રીજી મહારાજ એ ગરીબ ભગતના ગાડામાં બેઠા ચાલ્યા જતા હતા, અને પછી ભગતને મહારાજ ગાડામાં બેઠેલા, ભગત ગાડું વાંકે, એની અંદર એક વાનિયાનો સંગ આગળ ગયેલો એ પાછો આવ્યો, પાછો આવીને ગાડું ઊભું રાખ્યું, ગાડું ઊભું રાખ્યું મહારાજનું ગાડું, અને મહારાજનું ગાડું ઊભું રાખી અને પછી એ લોકો કંઈક રસ્તાની અંદર ખોળતા હતા, એ ખોળતા હતા એટલે મહારાજનું ગાડું ને ઊભું રહી ગયું. પેલા ભગતને એમ લાગ્યું કે આ લોકો ગાડું રોકીને ઊભા છે, પણ એ ખરેખર ગાડું રોકવાનો હતા ઊભા, એનું કંઈક ખોવાયું હતું, એ ગોતતા હતા. એને શંકા ગઈ કે કદાચ પાછળ પડી ગયો એના ગાડાવાળાએ લીધું હોય તો, એટલે એ લોકોએ ગાડાવાળાને પૂછ્યું ભગતને કે અમારો ડબ્બો ખોવાયો છે ઘરેણાનો, તે જોયો છે? બોલો કે રસ્તામાં અમને કાંઈ મળ્યું નથી. મહારાજ એઠા ઉતર્યા, મહારાજ હૂતા હતા શાંતિથી ગાડામાં, એ એઠા ઉતર્યા. ઓલાને કે શું ખોવાયું છે? ભાઈ મારા દાગીનાનો ડબ્બો ખોવાયો છે. મહારાજ કે દાગીનાનો ડબ્બો ખોવાયો છે? હું બતાવું ખરો ક્યાં છે, પણ તમારે લઈ લેવાનો. તો કે આ મહારાજ કે બાજુ પર આવો, બાજુ પર લઈ ગયા. પછી મહારાજ એને જઈને કે ઓલો બેઠો છે ને ગાડા ઉપર કે તિલક ચાંદલાવાળો જે દેખાય છે ને મારું ગાડું હાંકે, એની પાસે ડબ્બો છે, તમારા હવે જે રીતે લેવો એ લઈ લો, હું આગળ જઉં છું. મહારાજ ઓલા ભગતને કે આ લોકો તને મળે છે, હું જાઉં છું, કે મહારાજ આગળ જતા રહ્યા ચાલીને, અને મહારાજ આમ અડધો માઈલ દૂર જઈને ઝાડ નીચે બેઠા. અને ઓલા તો કે તે તારી પાસે ડબ્બો છે? હા કે ભાઈ મારી પાસે નથી ડબ્બો. હવે આ થોડો ગરમ મગજનો હશે, ને ઓલાનું તો ખોવાયું હતું, મહારાજ પાછા કહીને ગયા કે એની પાસે જ છે, એટલે આ લોકો તો ઓલાને મારવા જ માંડે બરાબર. બહુ માર્યો, બહુ માર્યો, મારી મારીને અધમુઓ કરી દીધો, અને ડબ્બો એની પાસેથી જ નીકળ્યો. ક્યાંથી આવ્યો ગાડામાં? ગાડું તો ક્યાંય ઊભું નહોતું રાખ્યું, એ લોકોએ તો ડબ્બો ક્યાંયથી લીધો નહોતો, એ ભગત તો ક્યાંય હેઠો ઉતર્યો નહોતો, ગાડામાં ડબ્બો આવ્યો ક્યાંથી? એ ભગવાન લઈ આવ્યા. ઓલા કે જૂઠું બોલે છે, તે અમારો ડબ્બો લીધો ને વધારે માર્યો, ભગતને એટલો માર્યો ને ગાડું લઈ લીધું અને ભગતને હેઠો નાખી દીધો. અને ભગત પછી ત્યાંથી ડહડાતો 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 મહારાજ જ્યાં બેઠા હતા ને ત્યાં મહારાજ પાસે ગયો. અને મહારાજ પાસે ગયો ત્યારે મહારાજ કે ભગત કેમ છે? ત્યારે આ ભગત કે મહારાજ મારે તો તમારો આશરો છે, તમે જે કર્યું હશે એ મારા માટે સારું જ કર્યું હશે, મારું ખરાબ થાય એવું તમે કરો જ નહીં, પણ પ્રભુ મને એનું કારણ તો બતાવો કે મને આટલો માર કેમ ખવડાવ્યો. ત્યારે મહારાજ કહે છે કે ભગત
તારે આ જે વાનિયાઓ હતા એની સાથે સાત જન્મથી તારે વેર હતું, ત્યારું વેર મેં સાત મિનિટમાં પતાવ્યું. જો સાત મિનિટમાં ના પતાવ્યું હોત તો સાત જન્મ સુધી આ લોકો તને મારત અને સાત જન્મ સુધી તારે આ ભોગવવું પડત, ત્યાર પછી તું છૂટો થાત. અને મારે તને આ જ જન્મે મારા ધામમાં લઈ જવો છે, એટલે તારું દેવું જે બાકી હતું ને ચૂકવી દીધું. એટલે વાલા ભક્તો, આપણે એક વસ્તુની બહુ નજર રાખવી કે ક્યારેક તમને એમ થાય કે હું તો બધું જ સાચું કરું છું ને બધું જ સારું કરું છું, તોય બીજા મારું ખરાબ કેમ કરી જઈશ? હું તો બધું જ વ્યવસ્થિત ભગવાનનું ભજન કરું છું, ધર્મ પાળું છું, નિયમ પાળું છું, તોય મારા જ ઘરમાં પ્રોબ્લેમ કેમ? હું બધા પ્રત્યે સારો ભાવ રાખું તો લોકો મને જ કેમ છેતરે? આ બધાનો જવાબ એક જ છે, મહારાજ આપણું નીલ કરે છે. કાંઈક આપણે કોઈકને ચૂકવવાનું બાકી છે. આ જન્મમાં આપણે ભલે કોઈનું નથી લીધું, પણ કોઈ જન્મનું જે લેવાનું બાકી છે, મહારાજ કે મારા આ ભગતને હવે આ જન્મે મારે ધામમાં લઈ જવાનો છે, એટલે જેને લેવાનું હોય લઈ લો, એટલે એ આપણો મિત્ર થાય, લેવાવાળો આપણો મિત્ર થાય, મિત્ર થઈને આપણે એની સાથે ધંધો કરીએ, ધંધો કર્યા પછી એ જ આપણને દગો દે, આપણને એમ લાગે કે આ મિત્રએ મને દગો દીધો. એ મિત્રએ દગો નથી દીધો, પુરુષોત્તમ નારાયણે તમારું ખાતું એને આપવાના લાખ, બે લાખ, પાંચ લાખ બાકી હતા, એ વ્યાજ સહિત આપી દીધા અને તમને એમાંથી છૂટા કરે, છૂટા કરે. શ્રીજી મહારાજ જે કાંઈ કરે છે આપણા સારા માટે જ કરે છે. એવો જે વિચાર, અરે કોઈને કોઈ દેહના સંબંધી સાથે ગનાને એમ થાય કે મેં મારા ભાઈ માટે કેટલું બધું કર્યું પણ અત્યારે મારી હામું જોતોય નથી. તમારા સંસારમાં તો રોજના આવા પ્રશ્નો હોય, રોજના પ્રશ્નો હોય. સંસારની અંદર આખો અધ્યાય લખાઈ જાય કે અમે આમ કર્યું એના માટે ને એને અમારી માટે કાંઈ ના કર્યું, અમે એની માટે આમ કર્યું. તું જો એક વસ્તુ યાદ રાખવી, તમે જેના માટે કર્યું છે ને એને ભૂલી જ જાઓ તો સુખિયા થશો. ઘણા ગ્રહસ્થ આશ્રમમાં ભક્તોની એવી ફરિયાદ હોય કે અમે આના માટે આટલું બધું કર્યું પણ એને તમારી હામું જોયું નહીં. પણ એને તમારી હામું એટલે નથી જોયું કે શ્રીજી મહારાજને નથી જોવડાવવું તમારી હામું. એટલે તમને શ્રીજી મહારાજ એમાંથી વૈરાગ્ય કરાવો છે, એમાંથી પ્રીતિ તોડાવવી છે. જો આમ ના તૂટત પણ આમ તૂટી ગઈ, આમ એકાબીજાની થાળીમાં બેન, ઘણા એવા નથી હોતા એક થાળીમાં જમતા હોય અને પછી વેર થાય તો એવું વેર થાય, એવું વેર થાય તે એકાબીજાનું બગાડવા સુધીનું તૈયાર થઈ જાય. બોલો, એટલું બધું વેર થઈ જાય તો એક થાળીમાં ખાતા હતા ને એટલું બધું વેર ક્યાંથી થઈ ગયું? એવું તો શું કોઈ એનું લૂંટી લીધું કે એટલું બધું થઈ ગયું? ના, રૂપિયાના ઝઘડાથી આવે, એટલા કરોડો રૂપિયાના ઝઘડાને કાંઈ ના હોય, ખાલી બે સ્વભાવ અથડાયા હોય ને એમાંથી પૂરું થઈ જાય. એક પતિ પત્ની 25 વર્ષ સુધી ભેગા રહ્યા હોય અને એ બેયના વિહવી વરણના છોકરા થઈ ગયા હોય અને પછી છૂટાછેડા થાય, એવું પણ થાય છે સંસારની અંદર, તો એવું કેમ થયું? 25 વર્ષ સુધી શું નહોતી ખબર કે આવું છે? એમ ખબર જ હોય પણ હા કે રાખ્યું, પછી સ્વભાવ સહન ના થયો, છૂટું થયું. હવે ભગવાન ભજતો હોય તો ભગવાનના ભગતને વિઘન આવે, કંઈ ભગવાનનો ભગત હોય એટલે એનો સંસાર બધો હરખો જ ચાલે એવું ના હોય, ભગવાનનો ભગત હોય એટલે એના ઘરની અંદર બધાનું બધું સારું જ થાય એવું ના હોય. કોણ ક્યાંથી કેવી રીતે એને શ્રીજી મહારાજને કેવી રીતે ન્યાય આપવાનો છે મહારાજને ખબર છે, આપણને નથી ખબર. એટલે મહારાજ સામે એક જ વસ્તુ કે મહારાજને ક્યારેય ફરિયાદ ના કરવી, બસ ભગવાનને ફરિયાદ ના કરવી. એટલું નક્કી કરવું કે મહારાજ જે કરતા હશે બરાબર કરતા હશે, જેમ કરતા હશે એમ બરાબર કરતા હશે. આપણને પણ લાગે, તમને શું, અમને સંતોને પણ દેખાય કે આની પાછળ આપણે સત્સંગમાં કેટલી બધી મહેનત કરી હતી, આની પાછળ કેટલી બધી સત્સંગમાં મહેનત કરી હતી, તોય કાંઈ ફળી નહીં, કાંઈ ફળી નહીં. બોલો, રોજ સત્સંગ કરતો હોય તોય નથી ફળી. તો આપણને એમ થાય કે ઓહ, આપણી મહેનત પાણીમાં ગઈ. ક્યાં ભાઈ તારી મહેનત પાણીમાં ગઈ? તારી ડ્યુટી છે, તું કરે રાખ. સ્વામીને ત્યાં મજૂરી નોંધાઈ ગઈ, એને સુધરવું ના સુધરવું, એને શ્રીજી મહારાજના થવું ના થવું શું ફેર પડે છે? આ લાઈવ કથા આપણે કરીએ અને લાઈવ કથાની અંદર રોજ 200 ફેમિલી સાંભળે કે 100 ફેમિલી સાંભળે કે 50 ફેમિલી સાંભળે, જેટલા ફેમિલી સાંભળે એની અંદરથી આપણે કહે 5 વર્ષ સુધી કથા કરી પણ કાંઈ ફેર ના પડ્યો, તો 5 વર્ષ સુધી કથા કરી કોઈને ફેર ના પડ્યો કાંઈ નહીં, આપણને પડ્યો. આપણે એટલું જ જોવાનું, એટલું થયું એટલે જગ ના, આપણી મહેનત બધી ફળી ગઈ, એક પોતાની જાત સુધરી બધું થઈ ગયું. કહેવાનો મારો અર્થ એ છે, શ્રીજી મહારાજને જ્યારે આપણે હૃદયમાં વિચારીએ અંતરદૃષ્ટિ કરીને
કે મેં ક્યારેય પણ શ્રીજી મહારાજને એવો પ્રશ્ન કર્યો છે? અને સુખમાં નહીં, સુખમાં તો બધા જ એવું કહેશે કે મહારાજ તમારી દયા છે, પણ દુઃખમાં મેં શ્રીજી મહારાજને જીભથી નહીં પણ હૃદયથી કોઈ દી પ્રશ્ન એવો પૂછ્યો છે કે મહારાજ આવું કેમ કરો છો, મહારાજ આવું કેમ મારું થાય, હું બધું જ સારું કરું તો આવું કેમ થાય છે? એ જે કંઈ પૂછ્યું છે ને એ આપણા આસરામાં ખામી છે. એવો જે સંકલ્પ થયો છે એ ભગવાનના આસરામાં આપણને ખામી છે. જો દ્રઢ આશરો હોય તો ક્યારેય એવું થાય નહીં. બાબરિયા વાડની અંદર માનસા પાસે એક નોર ગામ છે, નોર ગામ. એ નોર ગામની અંદર એક સુરા વરુ કરીને હરિભગત આયા ને, વરુ સુરા વરુ, એ સુરા વરુ કરીને એક હરિભગત, હરિભગત તો નહોતા પણ સ્વામી જ્યારે માનસા ગામમાં બાલમુકુંદાસ સ્વામી એ જ્યારે માનસા ગામમાં આવે ત્યારે આ સુરા વરુ એના ગામથી એને એમ થાય કોઈક સારા સાધુ છે સ્વામિનારાયણ, હાલો જઈએ. એ કાંઈ સ્વામિનારાયણમાં માનતા નહોતા પણ એને એમ કે સ્વામિનારાયણના સાધુ સ્ત્રીધનના ત્યાગી હોય, આ સમાજની અંદર ઘણાઈને એવી એક છાપ હોય કે સ્વામિનારાયણના સાધુ સ્ત્રીધનના ત્યાગી હોય, તો એવી રીતે એ સ્વામી સાધુના દર્શન કરવા માટે આવ્યા હોય. આપણે બહારના સ્ટેટોમાં જઈએ તો કોઈ એક હરિભગતને ત્યાં ગયા હોય તો બીજા હરિભગત આજુબાજુમાં ના હોય પણ કે સાધુ આવ્યા છે ચાલો વાતો કંઈક કરશે ભગવાનની એમ કરીને આવે આવે તો એવું પણ થાય છે કે જો સંતો પાંચ છ દિવસ રોકાયા હોય અને ઓલો જોગમાં વારે વારે આવે તો એ કંઠી પણ બાંધે અને મહારાજનો ભગત પણ થાય, પૂજાપાઠ કરતો પણ થાય, આવું પણ થતું હોય છે. બાલમુકુંદાસ સ્વામી પાસે સુરો વરુ આવ્યો, આ તો બાલમુકુંદાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની ઝેરોક્સ કોપી, આમ તો ઝેરોક્સ કોપી ના કહેવાય પણ ગુણાતીતાનંદ સ્વામીનો આવિર્ભાવ જેમાં કહેવાય કે જેને જોવો એટલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની કોઈને પણ પ્રતીતિ થઈ જાય એવા સાધુ. એ બાલમુકુંદાસ સ્વામી સુરા વરુને રોજ સત્સંગની વાતો કરે અને સુરા વરુને સ્વામીમાં એવું હેત થઈ ગયું તે રોજ નોરથી માનસા ગામ આવે અને સ્વામીનો સમાગમ કરે. પછી એક દિવસ સ્વામીને દંડવટ કરીને કે સ્વામી મને કંઠી બાંધો, મને સ્વામિનારાયણનો સત્સંગી કરો. સ્વામી કે હું તને સત્સંગી કરું પણ આ સંપ્રદાયમાં સત્સંગી થવાથી પાંચ નિયમ પાડવા પડે, ચોરી માટી અવેરી વટલવું નહીં વટલાવવું નહીં, આ પાંચ નિયમો પાડવા પડે તમારે. હા કે હું એ નિયમો પાડીશ. એટલે એને નિયમો લીધા, ચોરી ન કરવી, દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, વટલવું નહીં ને વટલાવવું નહીં, આ પાંચ વર્તમાન સ્વામિનારાયણ સંપ્રદાયનો જે હરિભગત થાય એને પાળવા પડે. તો એને પાંચ નિયમ લીધા સ્વામી પાસે. પછી સ્વામીએ એને બેસાડીને કીધું, સુરા આટલા પાંચ નિયમથી નહીં પણ બાપુ બીજી એક વાત તમારે યાદ રાખવાની છે કે સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનો આશરો ક્યારેય જીવનમાં નહીં કરો તો તમને અંતકાળે મહારાજ સહિત હું લેવા આવીશ. સ્વામિનારાયણ સિવાય બીજો આશરો ક્યારેય ના કરતા. સુરાવરુ કે ભલે સ્વામી, હું ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજાનો આશરો નહીં કરું. સ્વામી કે પણ તમને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજાનો આશરો નહીં એટલે શું? એ કે સ્વામી તમે કહો. સ્વામી કે બીજાનો આશરો નહીં એટલે તમારા જીવનમાં ગમે એટલા દુઃખ આવે, તમારા જીવનમાં ગમે એટલી તકલીફો આવે પણ ક્યારેય તમે દોરો ધાગો ના કરતા, ક્યારેય તમે કોઈ ગ્રહની વીંટીઓ કે તમે ક્યારેય પણ કોઈ પ્રકારના ભૂવા માદળિયા આ બધામાં ના પડતા. ઓહો, ઘણા ભગતોને તે જોઈએ ને હાથ આખા ભરેલા હોય, ઘણાના ગળા આખા ભરેલા હોય. એટલે સ્વામિનારાયણનો સત્સંગ તને નડે શું? સ્વામિનારાયણના સત્સંગીની હાથની આંગળીઓમાં જ્યારે ગ્રહની વીંટીઓ જોઈએ ને ત્યારે શરમ આવે. હા, ઘણી જગ્યાએ અમે ગયા હોઈએ, ઠીક છે, આપણી સાથે અતિ આત્મીયતા ના હોય એટલે આપણે બોલીએ નહીં, કારણ કે એક મોહબત ગણો કે એક પ્રકારનો ભય ગણો કે હાવ સત્સંગમાંથી જાય અને એને કંઈક અભાવ આવે અને કાગનું બેહું ડાળનું પડવું, ઘણી વખત આપણે વીંટી કાઢી હોય ને એ જ દી એને કંઈક થવાનું હોય ને થાય તો આપણને ઉપાધિ મૂકે વગર કામના કે આ સાધુ લઈ ગયા નામ થયું, બોલો એવું થાય. હવે એ કેટલા પ્રકારની ગ્રહની વીંટીઓ ને કેટલા પ્રકારના માંદડિયા ને કેટલા પ્રકારનું અને પાછો કે હું સ્વામિનારાયણનો ભગત, તે આપણને તો દાંત આવે કે આ સ્વામિનારાયણનો ભગતને આટલું બધું હોય કે
હમણાં જ ભગતને ત્યાં ગયા હતા, આપણે તે જ કામ કરવાનું ને, જ્યાં આપણે હેતવાળા હોય ત્યાં તો પછી એ ફેરવવું જ પડે હાવરની. હમણાં જ એક ભગતને ત્યાં ગયા, તે નાગની વીંટી પહેરેલી હતી ભગતે, નાગ આમ નાગદેવનું મોઢું પૂછડું અને પછી આમ નાગની વીંટી પહેરેલી. પણ એ ભગત તો બહુ આપણા આત્મીય અને હેતવાળા હતા, આમ પણ એને નવો સત્સંગ, આમ જુઓ તો સત્સંગ નવો છે, જૂનો નથી. એટલે એને ખબર નહીં, ભગવાને જ પ્રેરણા કરી, ગાડીમાં મારી બાજુમાં બેઠેલા એટલે હું આમ જોયા કરું કે આ વીંટી શાની છે, કારણ કે હું મારું ખબર નહીં, મારી નજર જ એવી કે હું કોઈને હોઉં તો મારી નજર એના હાથ ઉપર એના ગળા ઉપર ખાસ જાય, એટલે હું એ જોઉં કે આને મહારાજ સિવાયનું કેટલું, એક સિંહાસન હાથ અને ગળું આ ત્રણ જોવાની મને ટેવ, એટલે હું આમ લગભગ એને ધારીને જોઉં. હું કોઈને ત્યાં પધરામણીએ ગયો ને આમ આરતી ચાલતી હોય તો આમ નમી નમીને બે પાંચ બાજુ જોઈ લઉં કે આમાં કેટલું છે, એટલે આપણને લાગે કે આ હરિભગતને આપણી સાથે હેત છે અને આપણી વાત મનાય એવી છે અને ગુરુજીમાં સંતોમાં નિષ્ઠા છે, તો પછી ધીરે રહીને કહેવાય કે આ બાકી બધું છે ને એને હરખું કરતો, એટલે પછી એવું હરખું કરવાનું એને ભય લાગતો હોય તો આપણે લઈ લઈએ, હાલો ને જેટલી પનોતીઓ આવે આપણે આવે વાંધો જ નહીં, કારણ કે અમારે પનોતી આવે તો થાય શું. હું ઘણી વખત વાત નથી કરતો, લંડનમાં એક હરિભગત કે સ્વામી મારે શનિ એટલો સરસ હરિકૃષ્ણ મહારાજનો આખો આ મોટો પાંચ ફૂટનું નહીં પણ 3-4 ફૂટનું તો હશે જ મહારાજનું આખું પિક્ચર, આખું સિંહાસન એવું મોટું, બાજુની અંદર બહુ મોટા સદગુરુ વીરસદવારા જ્ઞાનજી અંદાસજી સ્વામી એવા મોટા પુરુષ, એમનું દર્શન થાય એવી સ્વામીની છબી ત્યાં, અને સિંહાસનની અંદર અનેક પ્રકારના યંત્રો, એમાં પછી પાછા એક શનિદેવની મૂર્તિ, શનિદેવનો કંઈક કાળો દોરો ને એ બધું. તે મેં કીધું ભગત આ બધું શું શનિ, તો કે મારે પનોતી હાલે છે, 7:30ની પનોતી હોય કે 7.5 વર્ષ સુધી પનોતી હાલે. મેં કહું 7.5 કેટલા વર્ષ થયા, 5 વર્ષ થયા છે કે. મને કે સ્વામી શનિની પનોતી ઘણા બધાને આવે કે. એટલે મેં પછી બધો નિષેધ કરવા માંડ્યો ને, એટલે પછી એ તો બોલકના મારી ઉપર ફરી વળ્યા, મને કે સ્વામી શનિની પનોતી બધાને આવે, મને કે તમને આવી હોય શું ખબર. મેં કીધું શનિની પણોતી આવે તો થાય શું, મને કે સ્વામી રોગ થાય, બીજું મને કે ઘર બહાર જાય, મેં કીધું ત્રીજું તો કે સ્વામી પત્ની ને પતિ વચ્ચેના ઝઘડા થાય ને આમ તેમ બધું, મને 5-6 પ્રકારો કીધા બધા, કારણ કે એનું જ્ઞાન એને જાજુ હોય ને આપણને તો હોય નહીં. એટલે મેં કીધું કે અમને તો શનિની પણોતી આશીર્વાદરૂપ થઈ, તમે કીધું ઘર બહાર જાય તો સારું આ બધું ગયું, તો મેં કીધું આ તમારા જેવાના બેઠા ઘર મળે, સોફા મળે, ગાડીઓ મળે, તમે બધા રાઈડો આપીને મૂકી જાઓ, લઈ જાઓ, ઉપરથી દાન દક્ષિણા મૂકો, ઉપરથી કેટલાય સત્સંગના કામ કરો, મેવા મીઠાઈ જમાડો. મેં કહું પણોતી અમારે તો લાભદાયી થઈ, કારણ કે પણોતી આવે એને મા મરે, બાપ મરે, કાકો મરે, ફૂવો મરે, પ્રોપર્ટી જાય, રૂપિયા જાય, કપડાં જાય, બધું જ જાય ને એનું. ત્યાં અમારી પાસે તો આ લોકનું તો કાંઈ રહ્યું જ નહીં, બધા મરી ગયા ને બધું જતું રહ્યું, તો બધું થઈ ગયું, તો પનોતી અમને સુખદાયક થઈ પનોતી તો. મેં કીધું ભગત અમને જ પનોતી સુખદાયક થઈ, કદાચ નડ્યો હોય તો. મેં કીધું સુખદાયક થઈ અમને પનોતી. મેં કીધું ભગત આ બધું ના હોય આપણે, પણ એને વાત આપણી મનાય નહીં, કારણ કે એને પાછા આવા જ કપડાવાળા, ભગવા જ કપડાવાળા કોઈ આ બતાવ્યો હોય ચીલો, બોલો ત્યારે આપણને એક બાજુ પર હસવું પણ આવે અને એક બાજુ પર રડવું પણ આવે કે ઓહો સ્વામિનારાયણની ચૂંદડી પહેરેલા કોઈ આને આ રસ્તે ચડાવી દીધો. એક સ્વામિનારાયણની રાણી સાધુ છે તો મહારાજ કે મધ્યના 22માં મારી રાણી છે. જે રાણીને પોતાના ધણીને વિશે નિષ્ઠા ના હોય એના કરતાં તેને રાણી થવું છોડી દેવું જોઈએ. જગત આખું ઘણું ખુલ્લું પડ્યું છે, આ ધણીને છોડીને જે ધણીની અંદર એને નિષ્ઠા હોય ને એવો ધણી કરવો જોઈએ. પત્નીએ પોતાના પતિમાં જો નિષ્ઠા ના હોય, પતિને છોડીને બીજો પતિ કરી દેવો જોઈએ, પણ પતિ જોડે રહીને જો પતિમાં નિષ્ઠા ના રાખે તો એનું બહુ મોટું પાપ છે. શાસ્ત્રમાં જો મનુષ્ય આકારે રહેલા પતિ પત્ની માટે પણ આટલો વિવેક શાસ્ત્ર બતાવતું હોય તો પુરુષોત્તમ નારાયણ અને એનો સાધુએ તો એક દિવ્ય સંબંધવાળો જોડેલું છે, એક પેર છે. પુરુષોત્તમ નારાયણને સાધુ એટલે એક પેર છે, પતિ પત્નીની પેર છે. સાધુ છે એની પત્ની છે અને ભગવાન છે એના ધણી છે. તો જેને પોતાના ધણીની નિષ્ઠા નહીં, મહારાજ કે એવા નપુસકની ભેગા 9 મહિના 12 મહિના વરહ સુધી સ્ત્રીઓ રાખો, પુત્ર કે
પુત્રની પ્રાપ્તિ ન થાય એમ જેને પોતાના ધણીની નિષ્ઠા ના હોય, જેને ઈષ્ટદેવની નિષ્ઠા ના હોય, એનાથી કોઈ કાર્ય ના થાય, આવો આશરો હોય. એ ભગત એટલા ડાયા, રાત્રે હું ખાલી આમ બેઠો તો એની પાસે, ખબર નહીં અચાનક મને નક્કી જ હતું કે મારે એને હાથમાંથી આ નાગની વીંટી કઢાવી, એટલું મને આમ ચોક્કસ પાક્કું જ હતું. કારણ કે ગાડીમાં જતા હતા કલાક સુધી, એટલે મેં એના હાથમાં આમ ધારી ધારી, મને શું લાગ્યું કે ઘણી વખત કોઈને પેટની અંદર પેલી પીસોટી ખસી જતી હોય ને તો આમ વીંટી પહેરતા હોય એવી આમ ધાતુ જેવી દેખાય, એટલે મેં કીધું એની વીંટી હશે, મને એમ વિચાર કે આ એની વીંટી હશે, એટલે હું ધારીને જોઉં. મેં કીધું હું કદાચ અચાનક કંઈક અથોડો મારું અને ખરેખર એવું ન હોય તો, પણ મેં જોયું કંઈક છે તો વિચિત્ર, એટલે મારે પૂછવું જ તું કેવું તું. પણ ભગવાને એને પ્રેરણા કરી કે એને મને સામેથી રાત્રે એને ઘેર બેઠાને મને સીધું જ એમ પૂછ્યું, મને કે સ્વામી આ આપણે મારે આ પહેરાય, સીધું સામેથી પૂછ્યું. મેં કીધું કે શું છે આ, તો મેં કીધું તમને પ્રતીતિ છે, મને પ્રતીતિ નથી પણ મને કે ત્યાંથી મોકલાવી છે, ઇન્ડિયાથી મોકલાવી છે. કે આ હોય ને તો કે સર્પડંશ ના થાય ને આ સર્પડંશ ને બધું હોય એ બધું ના થાય, એટલે આ ત્યાંથી મોકલાય છે, કે મારા એવું લખેલું છે જન્માક્ષરમાં સર્પડંશનું. કે આવું મેં કીધું કે સર્પડંશથી મૃત્યુ લખેલું હશે, સર્પડંશથી જો મૃત્યુ લખેલું હશે તો આ વીંટી આપણને બચાવવાની, સર્પડંશથી મૃત્યુ તો લખવાવાળા મહારાજ છે. મેં કીધું તમે સર્પડંશની 1 કરોડ વીંટી પહેરી હશે, આખા સર્પડંશનું બધું શરીર મઢી દીધું હશે ને તો અંદરથી સર્પ પ્રગટ થશે, સર્પડંશથી જ જો મૃત્યુ લખ્યું છે, મૃત્યુ તો ગમે તેનાથી લખેલું હોય કોઈ મતલબ જ નથી. કેમ ભગવાનના ભગતને ભગવાન સિવાય બીજે પ્રતીતિ ન રાખવી, મરવાનું નિશ્ચિત છે, આજે કાલે ગમે તે રીતે અકાળે કોઈ પણ રીતે મરવાનું છે, તો મરવાનું જ છે, એની વીંટીઓને એના દોરા ધાગા પહેરીને શું કામ છે. જે છોડવાનું જ છે એના માટે અનેક પ્રકારનો સ્વામિનારાયણનો આશરો છોડીને બીજી વિધિઓ કરાવવાનો શું અર્થ છે, ના કરવું, છોડી દેવું. સ્વામીએ સુરાવરુને કીધું મારે તને આશરો દ્રઢ એ કરાવવો છે, તારે સ્વામિનારાયણ સિવાય ગમે એવું દુઃખ આવે કાંઈ તારે માથે નહીં લેવાનું, સ્વામિનારાયણ ઉપર છોડવાનું. સુરોવરુ કે હારું, ઘેર ગયો. થોડા દિવસ પછી સ્વામી તો જતા રહ્યા, અવારનવાર સ્વામી આવે ને સ્વામીનો સમાગમ કરે, હવે તો મહારાજની નિષ્ઠા પાકી થઈ ગઈ. એટલી વાત તો નક્કી, વાલા ભક્તો રોજ તમે આ કથા સાંભળો, રોજ સંતોની આવી નિષ્ઠાની કથા સાંભળો, તો એટલું તો આ કથા સાંભળવાવાળા ભક્તોને આપણને થવું જ જોઈએ કે આપણને મહારાજનો આશરો દ્રઢ થઈ જવો જોઈએ, કે મહારાજ સિવાય કાંઈ નહીં, એ જે કરે એ બરાબર કરે, એનું કરેલું બધું જ મને મંજૂર છે, મહારાજ મારા હિત કરતા છે, મારું અહિત ક્યારેય કરે જ નહીં, એ શા માટે અહિત કરે મારું, હું એને ભજું છું શા માટે અહિત કરે, જે એક દારૂડિયાનું અહિત નથી કરતા, માંસાહારીનું અહિત નથી કરતા, એ મહારાજ મને ભજવાવાળાનું અહિત કેવી રીતે કરે, મને દુઃખ જેવું જણાય છે પણ એ જે કરતા હશે મારા સારા માટે જ કરતા હશે, મારે એને કોઈ દિવસ પ્રાર્થના કરવી નથી. શ્રીજી મહારાજ વચનામૃત અંત્ય પ્રકરણનું 13મું લોયાનું 3જું, મહારાજ કે ક્યારેય ભગવાન આગળ એવી પ્રાર્થના નથી કરવી કે હે મહારાજ મારું આ દુઃખ છે તેને ટાળો, આવું કોઈ દિવસ કહેવું નથી. કેમ? કારણ કે એ મહારાજને જેવું ગમે છે એવું જ આપણને ગમે છે, એનું ને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી, આવું શ્રીજી મહારાજ અંત્યના 13માં કહે છે. તમારે કોઈ સાથે બિલકુલ હૃદય નોખું ના રહે તો કેવી મિત્રતા થઈ જાય, કેવી મજા પડે પછી એની જોડ. એમ જ્યારે પુરુષોત્તમ નારાયણના સંપૂર્ણ આશરે બેસીએ ને એટલે મહારાજને આપણી સાથે મજા આવે, એને ગોઠડી જામે, અને મહારાજને જ્યારે આપણી જોડે મજા આવે ને ત્યારે કલ્યાણનું અસાધારણ સાધન એ આશરો બની જાય. સુરાવરુએ આવી નિષ્ઠા દ્રઢ કરી, એમાં થોડા દિવસ પછી સુરાવરુને તાવ આવ્યો, તાવ આવ્યો, બહુ વૈદોની દવા કરી પણ કોઈ રીતે સુરાવરુનો તાવ ઉતર્યો નહીં. એટલે એની દીકરી હતી ને, દીકરી કે બાપુ આપણે ગામનો પેલો હામલો કોળી છે એ દોરો કરે માતાનો, એને બોલાવું. બાપુ કે જો તે હામલાનું નામ લીધું છે ને તો મરી ગઈ સમજે, હામલો સારું કરવાનો છે આપણને, તો સારું કરે તો સ્વામિનારાયણ કરે, બીજો કોણ સારું કરે, પણ પેલી દીકરીને પોતાના બાપા પ્રત્યે હેત એટલે વારે વારે કે કયા કરે કે બાપુ દોરો કરો, બાપુ હામલા કોળીને બોલાવું. એમ કરતાં કરતાં સુરોવરુ બેભાન થઈ ગયા,
બેભાન થઈ ગયા, તોય પણ સુરાવરુએ એની દીકરીને એમ ના કીધું કે તું ઓલા હામલા કોળીને બોલાવી લે. એની દીકરી દોડતી દોડતી ગઈ હામલા કોળી પાસે, અને હામલા કોળીને જઈને કે મારે ઘેર હાલ, મારા બાપુ બીમાર થઈ ગયા છે, બેભાન થઈ ગયા છે. હામલો આવ્યો, હામલો આવ્યો એટલે પછી આ દીકરી કે તું દોરો કર માતાનો. હામલો કે હું દોરો ના કરું, આ બાપુ સ્વામિનારાયણના પાકા ભગત છે, બે વખત આગળી કે તમારા ઘરમાં કોઈ બીમાર પડ્યું ને ત્યારે તમે આવી જ રીતે દોરો કરાવવા આવ્યા હતા, અને ત્યારે બાપુએ કીધું હતું, ખબર છે ને, તમારી નજરની હામે મને કીધું હતું, અહીં બોલાવીને લાવ્યા હતા, ત્યારે બાપુએ મને અહીં કીધું, હામલા જો આ ઘર બાજુ ક્યારેય દોરો કરવા આવ્યો છે ને તો ગામ બહાર કાઢી મૂકીશ, એટલે હું દોરો ના કરું, કે બાપુનું જે થવું એ થાય. ઓલી છોકરી કે ચિંતા ના કરીશ, બાપુ ખીજાશે તો હું માથે લઈશ, પણ તું દોરો કર. આને દોરો કર્યો દીકરીના કહેવાથી, કાળો દોરો. એની દીકરી કહે તો બાપુને દેખાય નહીં ને, એમ ખાટલાના પાયા હારે બાંધી દેશું, તે ખાટલાના પાયા એટલે કાળો દોરો બાંધ્યો, અને કાગનું બેહું ડાળનું પડવું. મેં કીધું ને એમ, ઘણી વખત એવું થાય, હારો આપણે કોકને કહીએ કે મહારાજની નિષ્ઠા, એનો દોરો અને વીટી ને બધું કઢાવીને આમ બાજુ પર મૂકો, ને તે જ દી હાજી એક્સિડન્ટ થાય. હવે એને એક્સિડન્ટ થયો હોય એ સીધો જ નાખે આપણા માથે, સ્વામીએ કરાયું ના થયું, હજુ કોઈ દાડો થયું નથી, પણ કદાચ મહારાજને કરવું હોય ને કોઈનું થાય, હવે થાય અને સીધો આવે આપણા માથે. અને કોઈ વખત એવું પણ થાય કે ઓલાને કાંઈ થતું જ ના હોય, મહારાજના આશરે બેઠો હોય અને કશો ફેર નથી પડતો, અને કદાચ કોઈકનો આવો દોરો ધાગો કર્યો ને થોડોક ફેર પડ્યો, અને પછી કેવી પ્રતીતિ આવે. ઘણા તો એવા હોય કે એવી પ્રતીતિ લાવે, એવો ફેરે પાડે ને પાછા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, બધું જ હોય. એ મહારાજનો નિષ્ઠાવાળો પાકા આશરાવાળો ભગત નથી. પાકા આશરાવાળો ભગત તો મારા મહારાજનું જે કર્યું, જે કરે બરાબર કરે છે, એ સર્વ કરતા છે, મારા હિતના કરનારા છે, એ પુરુષોત્તમ નારાયણ જે કરે છે મને મંજૂર છે, મારી કોઈ ફરિયાદ નથી. બાપુ ખબર નહીં હાંજ પડે એ દોરો બાંધ્યો, અને હવારની અંદર અડધી રાત્રે બાપુને સ્વપ્નમાં બાલમુકુંદાસ સ્વામીએ દર્શન આપ્યા, અને બાલમુકુંદાસ સ્વામી એમ બોલ્યા, સુરાવરો ખડ ખાધોય ખરું ને ખડ વાઢ્યું ખરું, કે ખડ વાઢ્યું ખરું અને ખડ ખાધુંય ખરું, આટલું બોલ્યા સ્વામી સ્વપ્નમાં. અને સ્વપ્નમાં સ્વામી બોલીને અદ્રશ્ય થઈ ગયા, સ્વામી અદ્રશ્ય થઈ ગયા. એટલે આને અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ, ઊંઘ ઉડી એકદમ હાજા હોય એવા થઈ ગયા, તાવ ઉતરી ગયો, તંદુરસ્ત શરીર આમ જાણે આમ એકદમ હાજા હોય એવું લાગ્યું. પછી રાત્રે બસ વિચાર્યા કરે, સ્વામી આવે ને સ્વામી એવું કેમ કીધું, ખડ ખાધુંય ખર્યું અને ખડ વાઢ્યું ખરું, ખડ વાઢ્યું ખરું, ખડ ખાધુંય ખર્યું, ખડ એટલે ઘાસ, ઘાસ કાપ્યું ખરું અને ઘાસ ખાધુંય ખરું, આવું કેમ સ્વામીએ કીધું, વિચારે જ. પણ હવાર સુધી વિચાર્યું પણ કાંઈ જડ્યું નહીં કે આ મોટા સાધુ આવું કેમ બોલીને ગયા. ઘણી વખત સ્વપ્નમાં મોટા સાધુ આવે ને, અને ક્યારેક ક્યારેક વઢે પણ ખરા, ક્યારેક કંઈક કહે પણ ખરા, ક્યારેક કોઈક ભૂલ કરતો હોય તેને બતાવી પણ જાય, ક્યારેક ક્યારેક હસે પણ ખરા, ક્યારેક વાતો પણ કરે, એ બધું સકારણ હોય છે. સકારણ, કોઈ કારણ હોય એના માટે જ હોય, એ વઢ્યા હોય તોય કારણ હોય. હા, કોઈ વખત એવું પણ થાય કે કોઈ વખત આવે અને કોઈ વખત તમારી ચોટલી ખેંચે, અને ચોટલી ખેંચીને બે પાંચ વખત જોરથી ખેંચે અને પછી વઢે ખરા, એવું પણ થાય. પણ એ તો જેને એવું થતું હોય, જેને એવું થયું હોય, જેને કંઈક એવો અનુભવ હોય એને ખબર હોય, અને એ અનુભવ એને જ થાય કે જેને મોટા સાધુમાં એવું હેત હોય. સાધુમાં હેત હોય તો સાધુ સ્વપ્નમાં આવે. કેટલાય ભક્તો એવા છે આ પરિવારની અંદર કે જેને કેટલાયને સાધુ સ્વપ્નમાં આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. બોલો, સંતો સ્વપ્નમાં આવે, એની એક રાત એવી ના જાય કે સાધુ સ્વપ્નમાં ના આવ્યા હોય. ભાઈઓમાંય આવે ને બહેનોમાંય આવે કે સાધુ સ્વપ્નમાં આવ્યા જ કરે, એવું થાય. ગુરુજી સ્વપ્નમાં આવ્યા જ કરે, એવું થાય. અને બહુ સારું છે, સાધુ સ્વપ્નમાં આવે, બહુ મોટા ભાગ હોય એને સાધુ સ્વપ્નમાં આવે. હરિભક્તો સ્વપ્નમાં આવે, બહુ મોટા ભાગ્ય હોય એને આવે. એના યોગે કરીને ક્યારેક પુરુષોત્તમ નારાયણની ઝાંખી થઈ જાય. પણ સ્વપ્નની અંદર ઘણા કે મને જ કાંઈ આવે જ નહીં, આળો પડું જેવો ઊંઘી ગયો, સીધું હવાર જ પડે. પણ એની પાછળનું કારણ એ છે કે આખા દિવસમાં આપણું ચિંતવન સંતો ભક્તોનું કેટલું છે, એ જેને સ્વપ્નું આવે છે ને ચિંતવન રાત દિવસ એનું કરતો હોય, એટલે એને સ્વપ્નું આવે.
હવે આપણે એ ચિંતન કરતા ના હોઈએ પછી આપણને આવે નહીં, પણ ચિંતન કરતા હોય તો આવે, અને આવે તો બધી પ્રકારનું આવે, ક્યારેક વઢી ખરા, ક્યારેક હસી ખરા, ક્યારેક જમાડે ખરા, ક્યારેક મોઢામાંય જમાડે. કોઈને એવું થાય સારું ગુરુજી આવે ને મોઢામાં જમાડ્યું તો બહુ સરસ, હા ઘારી જમાડી હતી, ઓલું જમાડ્યું હતું, તો એવું જ રોજ યાદ કર્યા કરતો હોય તેને રોજ ક્યારેક સપનું આવે કે જમાડ્યા મોઢામાં, એવું પણ થાય. કોઈ ભેટ્યા હોય તેને ભેટવાનું સપનું આવે, એવી રીતે અલગ અલગ આવે. એમ આને સ્વામીએ કીધું એટલે સવારમાં ઉઠીને ભગત તો વિચાર્યું, સવાર સુધી કારણ ના મળ્યું, ભગત દાંતન કરવા બેઠા, દાંતન કરીને ભગતે પૂજા કરી, પૂજા કરીને ભગવાન ભગત ઓસરીમાં બેઠા, એની દીકરીએ પેલો ખાટલો ઊંચો કર્યો, બાપુ હાજા થયા ને ખાટલો ઊંચો કર્યો. એની દીકરી તો કે બાપુ જો પૂછે તો કહું કે હામલો કોળી દોરો કરી ગયો, દોરાના પ્રતાપે બેઠા થયા છો, માતાના દોરાએ બેઠા કર્યા, સ્વામિનારાયણથી કંઈ ના થયું. એટલે સ્વામી એની માળા કરવી હોય તો કરો, પણ આવું બધું થાય ને ત્યારે માતા પાસે જાવ. લો ઘણા એવા હોશિયાર હોય, એ કે આપણે મહારાજ તો રાખવાના, પણ મહારાજે જે જે માટે જે જે નિમ્યા હોય ત્યાં પહોંચી જવાનું, આપણે કહો એને માટે અહીં જવાનું, આ દુઃખ પડે તો ગ્રહની વીંટી પહેરવાનું, ઓલા માટે આ, એ તો મહારાજનું જ કરેલું છે એટલે કરાય. આવા હોય આપણને સમજાવી દે, ભગવાનની ઉપાસના, ભગવાનની આજ્ઞા, ભગવાને શું કર્યું આપણને સમજાવી દે. બોલો તો પૂર્વેના કોઈ દાદા ખાચરે, દાદા ખાચરને આખી જિંદગીમાં કેટલું દુઃખ આવ્યું લિસ્ટ તો કાઢો. કોઈ માતા દાદા ખાચર કયા દેવની માનતા કરવા ગયા? દાદા ખાચર કેદી કોઈ બીજા દેવી દેવતી દેવતાની માનતા કરી? અરે દાદા ખાચરે કોઈ દી હનુમાનજીની સ્તુતિ કરી જ, કષ્ટભંજન દેવ બરાબર, એ તો સાત્વિક દેવ છે, શ્રીજી મહારાજના માન્ય દેવ છે. જ્યારે પણ દુઃખ આવે ત્યારે કષ્ટભંજન દેવને યાદ કરવા, આવી આજ્ઞા કરવાવાળા ઈષ્ટદેવ, જે ઈષ્ટદેવને માન્ય દેવ છે, છતાંય દાદા ખાચરના જીવનમાં આટલા દુઃખ આવે ક્યાંય છે કે દાદા ખાચરે લો કષ્ટભંજન દેવનું આવી માનતા કરી? કેમ, શા માટે? એનો એક પણ ઇતિહાસ નથી, એક પણ ઇતિહાસ એવો છે કે ચાલો મહારાજને એમ પ્રાર્થના કરી કે મહારાજ મારું આ દુઃખ દૂર કરો, કાંઈ નહીં, બસ મહારાજ તમારી જે ઈચ્છા એમ જ હોય. એક પણ જુઓ તમે, કોઈ જગ્યાએ આવે દાદા ખાચરને ત્યાં કે દાદાના દરબારની અંદર આ જગ્યાએ આવી રીતે, પછી શીતળા સાતમ હતી ને ટાઢું બધું ખાધું એમ હતું, અમેરિકામાં તો રોજ શીતળા સાતમ, પણ ક્યાંય દાદા ખાચરની કે એવી વાત આવી કે સુરા બાપુને ત્યાં ટાઢી સીડી હતી એમ ક્યાંય આવે છે? કોઈ જગ્યાએ આવે છે. સ્વામિનારાયણના સ્વામિનારાયણ ભગવાનના ભગતને બે એકાદશી, હરિજયંતિ તમારી શક્તિ હોય, તમને એત હોય ભગવાનમાં, કરો હરિજયંતિ. બે એકાદશી ને હરિજયંતિ તમે કરો ને આખા મહિનામાં, એટલે ભયો ભયો, કશું બીજું કરવાની જરૂર નહીં, કોઈ ઉપવાસ બીજા, હા તમારે ડાયટિંગ માટે ઉપવાસ કરવો હોય તો ભલે કરો, પણ એકાદશી અને હરિજયંતિ ના કરતા હોય. અને ઘણા તો ગુરુવાર શુક્રવાર કોના માટે ભાઈ, ગુરુવાર ને શુક્રવાર કોના માટે? એકાદશી ના કરે પણ ગુરુવાર કરે, શુક્રવાર કરે. સ્વામિનારાયણનો ભગત શુક્રવાર કરે, આપણને દાંત આવે. સ્વામિનારાયણનો ભગત ગુરુવાર કરે, સ્વામિનારાયણનો ભગત બુધવાર કરે. અરે ભાઈ સ્વામિનારાયણને કોઈ જગ્યાએ વાર કરવા નથી કીધા, સ્વામિનારાયણને બે એકાદશી કરવા કીધી છે. અને હરિજયંતિ તમારી તાકાત હોય અને હરિજયંતિ ભગવાનને તમારે રાજી કરવા હોય તો હરિજયંતિ કરો. હરિજયંતિ ફરજિયાત નથી, ફરજિયાત નથી, એ શરીરની અવસ્થા પ્રમાણે કોઈથી થાય ન થાય એ એની, પણ મોટી જે હરિજયંતિ મોટી આવે ચૈત્રી એ કરવી જ જોઈએ. પણ હરિજયંતિ છે, બે એકાદશી છે, ત્રણ ઉપવાસ કરો. આટલું તો સાયન્સ કહે છે કે આટલી રજા તો આપવી જ પડે આ મશીનને, રોજ ઉઠીને મશીનને ના ચલાવવું જોઈએ, આટલું કરવું જોઈએ. બસ આટલું કરો એટલે બહુ થઈ ગયું, બધું જ આમાં આવી ગયું. ભગતે પૂછ્યું એની દીકરીને, કાળો દોરો ખાટલે લટકતો હતો એટલે ભગતે પૂછ્યું, દીકરી આ કાળો દોરો હાણો છે? એ તો બાપુ તમે કોને કે સ્વામિનારાયણ ભગવાન સિવાય કંઈ આપણું કોઈ સારું ના કરે ને આ બધું, પણ મેં નહોતું કીધું હામલા કોળીને બોલાવવો પડે, હામલો કોળી બાંધી ગયો છે. અને બાપુ ખીજયા, હામલા કોળીને કે અત્યારે અત્યારે હાજર કરો, બોલાવો. હામલો કોળી આવ્યો ધ્રુતો ધ્રુતો, બાપુ આજ મને કાપી જ નાખવાના છે. અને બાપુ કે, હામલા આ તારી માતાનો દોરો તે મારા ખાટલે બાંધ્યો છે, કેમ કે તારા રાઈ રાઈ જેટલા ટુકડા કરી નાખીશ જતોર ગામ છોડીને. બોલો હામલો કોળી કે, બાપુ મેં ઘણી ના પાડી હતી પણ આ બેનબાએ મને બહુ આગ્રહ કર્યો ને એટલે મેં દોરો બાંધ્યો છે. ત્યારે સુરાવરુ કે હારું જા, તને છૂટો મૂકું છું, પણ આજ પછી તને આ ઘરમાંથી કોઈ પણ આવે અને હું મરવા પડી ગયો હોઉં, હું નહીં, કદાચ આ ઘરમાંથી બીજા કોઈ બીમાર હોય હું બહાર ગયો હોઉં, પણ જો આ ઘરમાં દોરો બાંધવા આવ્યો છે ને તો તને ગામની બહાર મૂકવા નહીં આવું,
પણ તારા ટુકડા કરીને સીધો જમીનમાં દાટી દઈશ તને. કોઈ દી આ ઘર બાજુ ભાડતો નહીં કે દોરા બાંધવા તો આવતો જ નહીં, તારે અનાજની જરૂર હોય તો આવજે પણ દોરા બાંધવા આ ઘરની અંદર નહીં આવવાનું. બોલો કે બાપુ નહીં આવું. અને એની દીકરીને સુરાવરું કે તને પણ કહી દઉં છું, આ જે લાવી તે લાવી આ હામલાને, જો ફરી વખત આ હામલો આ ઘરમાં લાવી છે તો તને કાઢી મૂકીશ અહીંથી. અને બાપુ એવા ગુસ્સે થયા. ના મહારાજે હમણાં આગળના વચનમાં કીધું શાંત હોય પણ કોઈ અધર્મની વાત કરે તો તપી જાય, તપી જાય. એવા તપી ગયા. અને તેજ જે હતું ને ઓલી છોકરીથી સહન ના થયું કે બાપુ મને માફ કરી દો, હવે નહીં કરું. ત્યારે બાપુએ પછી કીધું કે દીકરી એટલું તો વિચાર કે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોણ આપણને હાજા કરે, આ હામલાથી થોડા હાજા થઈએ, આ તો મહારાજની ઈચ્છા હતી ને આપણે હાજા થયા, માટે આજ પછી ક્યારે આવી ભૂલ ના કરતી. અને દ્રઢ આશ્રય કહેવાય, દ્રઢ આશ્રય. અને આવા આશ્રયવાળા ભગવાનના ભક્તો આજે પણ છે કે જેને દેખાય કે આના જીવનમાં કેટલા દુઃખ આવે છે, આના જીવનની અંદર કેટલી વિકટ પરિસ્થિતિ છે, પણ આ કોઈ દિવસ એક હુંકારો નથી કરતા કે મહારાજ આવું કેમ કરતા હશે. એવા ભક્તો આજ અમેરિકામાંય છે, એવા ભક્તો આ દેશમાં પણ છે. અને એવાને જોઈને ખરેખર રાજી થવાય, એવાને જોઈને ખરેખર ભગવાન ગુરુજી સંતો ભક્તો એના જીવન જોઈને કોઈ ભક્તોને બળ મળે. કોઈ એવા હોય એવાના જીવન કોઈ જોવે તો ભક્તોને બળ મળે કે ઓહો આને આટલું દુઃખ, એની વચ્ચે આને આવું છે એમ થાય. પણ ભગવાનનો જે આવો દ્રઢ આશરો સમજીને રાખે છે ભાવે કરીને, મહારાજ કે કલ્યાણ માટેનું અસાધારણ સાધન છે કે એનું નિશ્ચિત કલ્યાણ થાય છે. આવું શ્રીજી મહારાજે અસાધારણ સાધનની અંદર આ બીજું સાધન બતાવ્યું. આગળ મહારાજ આવે કહેશે અને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી. હવે મહારાજ આગળ ભક્તિનું બતાવે છે. આ એક એક સાધન મહારાજ એક જ કલ્યાણને અર્થે દ્રઢ જે આશ્રય માટેનું, કલ્યાણને અર્થે અસાધારણ સાધનમાં શ્રીજી મહારાજે ચાર સાધન ભેગા શા માટે કર્યા એનું કારણ આપણે જ્યારે ચાર કારણ પૂર્ણ થશે ત્યારે જાણશું કે મહારાજે અસાધારણ સાધન તરીકે એક કેમ ના કહી દીધું, કે બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે જે મૂર્તિ છે એટલું જ કહીને અટકી કેમ ના ગયા, એનો ભાવે કરીને આશ્રય શા માટે કીધો. હવે મહારાજ આગળ ધર્મે સહિત ભક્તિ પણ કહે છે, એ પણ અસાધારણ કલ્યાણનું સાધન છે, એના વિશે આપણે આવતીકાલે સમજીશું. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિ કૃષ્ણ મહારાજ.